દેશભરમાંથી પ્રેમ સંબંધોને લઈને ઘણા બધા મામલા સામે આવતા હોય છે જેમાં યુવતીઓ છે અને વિરુદ્ધ જઈને હિનાએ ચાર વર્ષ અગાઉ પાટણ શહેરના મોટી શહેર પીપળા ગેટ નજીક રહેતા સંજય સોલંકી સાથે લગ્ન કર્યા હતા બંને પરિવાર વચ્ચે અણબ બનાવ હતો અને પરિવારજનો આ લગ્નથી રાજી ન હતા અને સાસરિયા પક્ષના લોકો હિનાને મેણા મારતા હતા અને હિના એક પુત્રને જન્મ આપ્યો હતો તેવા બંને પરિવાર વચ્ચે સમાધાન થઈ ગયું હતું હિનાનો પતિ સંજય કામ ધંધો ન કરતો હતો જેનાથી ઘર ચલાવવું મુશ્કેલ બનતું હતું હિનાએ ગાયનેક હોસ્પિટલમાં નોકરી કરવાનું શરૂ કર્યું પરંતુ સંજય હોસ્પિટલથી આવા જવા મોડો જતા તેની પત્ની હિના સાથે મારઝૂટ કરતો હતો તેથી પત્ની કંટાળી ગઈ હતી અને હિના તેના મા બાપના ઘરે પહોંચી ગઈ અને ભરણ પોષણ માટે જમાઈ સંજય પર કેસ કર્યો હતો કોર્ટમાં બંને પરિવાર વચ્ચે સમાધાન થયું અને હિના તેના સાસરીમાં સંજય પાસે પહોંચી પરંતુ વધુ સમય ન જતા હિનાએ જેરી દવા ગટકડાવી લીધી હતી અને આ વાતની જાણ પરિવારજનોને થતાં તેઓ હોસ્પિટલ પહોંચ્યા હતા તેની માતાને જણાવ્યું હતું કે જમાઈ સંજયના ત્રાસથી મેં દવા ગટાવી છે તબિયતમાં થોડો સુધારો આવતા માતા ઘરે પહોંચી હતી તબિયત વધારે લથડતા તેને ધારાપુર લઈ જવામાં આવી હતી અને ધારાપુર હોસ્પિટલમાં હિનાએ અંતિમ શ્વાસ લીધા હતા આ દરમિયાન હિનાના પરિવારજનોને જમાઈ સંજય અને તેના માતા પિતા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે અને પોલીસ આ મામલે તપાસ હાથ ધરી છે તો બસ આ તો ફરી મળીશું ના વીડિયો સાથે